मित्रों नमस्कार, हूँ बंछानिधि पानी, म्युनिसिपल कमिश्नर सूरत। आज रोज 8 जून 2020 सोमवार सांजे 5:12। ગઈકાલ સુધી 2124 પોઝિટિવ કેસો હતા, આજ રોજ 42 નવા કેસો નોંધાયેલા છે। અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 2166 છે, જે 8.8% પોઝિટિવિટી રેટ થાય છે। આજે બે મૃત્યુ, 53 વર્ષ સ્ત્રી, એકે રોડ બરાછા ઝોન એના સિવિલ હોસ્પિટલમાં એમનું મૃત્યુ થયું છે। બીજા 69 વર્ષના પુરુષ શાહપુર સેન્ટ્રલ ઝોન એ સિવિલ હોસ્પિટલમાં એમનું પણ મૃત્યુ થયું છે। બે મૃત્યુના સાથે કુલ મૃત્યુનું સંખ્યા 85 થયેલા છે અને કેસ ફેટાલિટી રેશિયો 3.9% થાય છે। જે પોઝિટિવ કેસોની ઝોન વાઇઝ વિગત જોઈએ તો સૌથી વધારે આજ રોજ કતારગામમાં 16 કેસો નોંધાયેલા છે। સેન્ટ્રલ ઝોનમાં 5 કેસો, આજે બરાછા બીમાં 3 કેસો, રાંદેરમાં 4 અને લિંબાયતમાં 5 કેસો, ઉધનામાં 6 કેસો અને અઠવામાં 3 કેસો નોંધાયેલા છે। જે ડિસ્ચાર્જ કરેલ સંખ્યા આગળ જોઈએ તો ગઈકાલ સુધી 1337 લોકો ડિસ્ચાર્જ થયેલા હતા, આજે 43 લોકો ડિસ્ચાર્જ થાય છે। 43ના સાથે કુલ ડિસ્ચાર્જનું સંખ્યા 1380 થાય છે અને 63.5% ડિસ્ચાર્જ થાય છે અને રિકવરી રેટ આપણા સુરતના થાય છે। સમરસ કોવિડ કેર સેન્ટરમાં અત્યારે 188 પેશન્ટ દાખલ છે। અલગ અલગ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં 440 અને હોમ ક્વોરન્ટાઇનમાં 7257 લોકો અત્યારે દાખલ છે, જે 1550 ટીમ એક્ટિવ સર્વેલન્સ માટે છે અને 175 ટીમો કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે, ફીવર ક્લિનિક માટે 55 ડોક્ટર અલગ અલગ વિસ્તારોમાં છે। જેમની એપ્લિકેશન મારફત આપણને ઘણા બધા એઆરઆઈના જે કેસો મળી રહ્યા છે એનાથી પ્રાઇવેટ સારવાર જે શક્ય બની રહ્યું છે। એપીએક્સનું જે મુખ્ય બાબત છે કે કોમોર્બિડ લોકોને આપણે કેવી રીતે બચાવી શકાય, એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ ઝોન દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે। જે અઠવા ઝોનમાં શરૂ થયું હતું એ સેન્ટ્રલ ઝોનમાં અને તમામ ઝોન્સમાં અત્યારે જે કોમોર્બિડ પેશન્ટ રહે છે એના થકી આપણા કોર્પોરેશનના ટીમ જાય છે અને કેવી રીતે એ લોકો અલગ રહી શકે અને જે આર્સેનિકમ આલ્બમ છે, હોમિયોપેથીનું મેડિસિન અને બીજા જે બાબતો એમને ધ્યાન રાખવાનું છે તમામ બાબતોનું એમને સમજણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। એ એક શરૂઆત વ્યવસ્થિત રીતે ખાસ કરીને એજેડ અને કોમોર્બિડ લોકોને બચાવવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બડીલોનું બંધન નામનું જે અભિયાન આપણે શરૂ કર્યા હતા એ ખૂબ વ્યવસ્થિત રીતે અત્યારે ચાલી રહ્યું છે। આજે હોમિયોપેથીનું વિતરણ અગર જોઈએ તો 1,10,105 હોમિયોપેથીનું વિતરણ થયું છે અલગ અલગ વિસ્તારોમાં। સ્લમ એરિયામાં ખાસ કરીને આ તમામ બાબતો ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે। રોડ માર્ગે આજે 4,901 જણા આવ્યા અને એવી રીતે હવાઈ માર્ગે જોઈએ તો સુરતમાં 116 જણા દિલ્હીથી આવ્યા અને ટ્રેન માર્ગે આજ રોજ 1,222 જણા આજે આવ્યા છે। એટલે એ તમામ લોકોને આપણે ખાસ કરીને જે રાજ્યના બહારથી આવે છે 14 દિવસ ક્વોરન્ટાઇન અચૂકપણે રહેવામાં આવે એ રીતે સૂચના આપવામાં આવ્યું છે। દંડનું વિગત જોઈએ તો આજે કુલ 41,000 રૂપિયાનું દંડ અલગ અલગ સંસ્થા ઉપર કરવામાં આવ્યું છે। અલગ અલગ વ્યક્તિગત જે દંડ છે એ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે 35, માસ્ક વગરના લોકો માટે 80 જણા ઉપરથી દંડ કરવામાં આવ્યું છે અને આ જે દંડ છે અત્યારે દિન પ્રતિદિન લોકોને એન્ફોર્સમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે એ જોવામાં આવે છે કે ઘણા બધા લોકો આ વાયોલેશન કરવાથી બીજા લોકોને સંક્રમણ પ્રસરી શકે છે। આજ રોજ 5,039 સ્થળોમાં ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવ્યું છે અને આજ દિવસ સુધી કુલ 3,65,514 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે। મિત્રો, આજે જનજીવનને વ્યવસ્થિત રીતે રૂટીન પ્રમાણે શરૂ થાય, પરંતુ તકેદારીના અને સતર્કતાના તમામ બાબતો સાથે શરૂ થાય એ ખૂબ જ જરૂરી છે। એટલે ખાસ કરીને આજે જ્યારે રેસ્ટોરન્ટ, મોલ્સ અને હોસ્પિટાલિટી, હોટલ ઇન્ડસ્ટ્રી જ્યારે શરૂ થાય છે ત્યારે ખાસ કરીને આ તમામ લોકોને આ તમામ કાળજીઓ લેવા માટે વિનંતી કરીએ છીએ અને ખાસ કરીને જે વડીલો છે
વડીલોનું કોઈ ધ્યાન રાખવામાં આવે એ પ્રકારે એક સૂચના આપવામાં આવ્યું છે. આપણે ઈચ્છીએ છીએ કે વડીલો માટે આપણે એક સ્પેશિયલ અલગ ટાઈમ દરેકમાં કરી શકીએ કે કેમ, એટલે એમાં ખાસ કરીને જે ટાઈમમાં વડીલો માટે આપણે રાખીએ એમાં સેનિટાઈઝ થાય, એમાં વ્યવસ્થિત રીતે તમામ જે એરિયાઝ છે એ એરિયાઝ સાફ થાય, અને એ લોકો દાખલા તરીકે કોઈ પણ દુકાનો જાય અને જ્યારે જાય ત્યારે વડીલોનું ધ્યાન અગર દુકાનમાં, જાહેર સ્થળોમાં અને અલગ અલગ જગ્યાઓમાં બધા લોકો ધ્યાનમાં રાખે તો મને લાગે છે વૃદ્ધ, વયસ્ક અને વડીલો અને ખાસ કરીને જે કોમોર્બિડના પેશન્ટ છે એ લોકોને આપણે બચાવી શકાય. અત્યારે હાથ ધોવાનું જે આપણું રીત છે એ ખૂબ જ અગત્યનું છે, અને એના માટે આપણે સુમન જે આપણું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા છે, સુરત મહાનગરપાલિકાને આપણે સુમન કહીએ છીએ. સુમન એટલે એ હાથ ધોવાનું કઈ રીતે આપણે સુરત મહાનગરપાલિકાને યાદ કરીએ તો આપણને ખબર પડી શકે. સુ એટલે જે ખાસ કરીને આપણા હાથ છે એમાં સુ મ ન, એટલે હાથને વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખી શકાય, અને મ એટલે મધ્ય ભાગ, આપણા હાથના મધ્ય ભાગ ને આપણે સ્વચ્છ રાખી શકાય, અને ન એટલે નખનું ભાગ જે છે એ ખૂબ અગત્યનું છે, કારણ કે નખમાંથી જે વાયરસ છે એ વાયરસ આવી શકે છે. અને સુરત મહાનગરપાલિકા કે એટલે ઓકે આપણે કહીએ છીએ, સુરત મહાનગરપાલિકા કે એટલે કલાઈ, આપણું જે સુરત મહાનગરપાલિકાનું સુમન નામ આપણે યાદ રાખીએ તો વ્યવસ્થિત રીતે આપણને હાથ ધોવા માટે આપણને યાદ આવે કે સુમન એટલે આપણા હાથના પહેલા ફ્રન્ટ ભાગ, પછી મધ્ય ભાગ, પછી આપણા હાથના નખનું ભાગ અને કલાઈનું ભાગ, એ દરેક જગ્યામાં આપણે અગર વ્યવસ્થિત રીતે 20 સેકન્ડથી ઉપર આપણું હાથ ધોઈએ તો મને લાગે છે એમાં આપણને ક્યારે પણ ચેપ લાગવાનું નથી. અને આ હાથ ધોવાનું જે વારંવાર છે એ આપણને સુમન શબ્દનું આપણે યાદ રાખીએ. અને ફરીથી આ બધાનો સાથ સહકાર બદલ ધન્યવાદ અર્પણ કરી વિરમું છું. ધન્યવાદ.